આજના આ વિડીયોમાં આપણે શાલીનતા અને સૌંદર્યની ઓળખ એવા અભિનેત્રી રાગીણી શાહના જીવન સંઘર્ષ વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 16 ઓક્ટોબર 1958 રોજ, જ્યારે મુંબઈમાં રાગીણી શાહનો જન્મ થયો. તેમની માતાનું નામ પુષ્પા શાહ છે. આમ તો તેમનો પરિવાર ગુજરાતના મહેસાણાનો વતની હતો, પરંતુ રાગીણીજીનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયેલો. આમ તેમનું બાળપણ મુંબઈમાં જ વીત્યું હતું. હવે તેમના નાનપણની વાત કરીએ તો અભિનય કલા તો તેમને ગળથૂથીમાં જ મળેલી હતી, કારણ કે રાગીણીજીના માતા અને નાની બંને જણા ગુજરાતી નાટકોના જાણીતી અભિનેત્રીઓ હતા. વળી રાગીણીજીના પિતા અને નાના પણ મ્યુઝિક ડિરેક્ટર હતા. આમ રાગીણીજીનો પરિવાર 1930ના દાયકાથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આમ તેમની 3-3 પેઢી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી હતી. રાગીણીજી નાનપણમાં કથક ડાન્સ શીખતા હતા અને શાળામાં પરફોર્મ પણ કરતા. વળી જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે સૌપ્રથમ રામદેવ પીર નામના નાટકમાં ખૂબ જ નાનકડી ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ રાગીણીજી જ્યારે 5માં હતા ત્યારે એક બાળકો માટેની હિન્દી ફિલ્મમાં કામ કરવાનો તેમને મોકો મળ્યો હતો. તો એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમની એ પહેલી ફિલ્મ કહી શકાય. હવે તે ફિલ્મના એક રોચક કિસ્સાની વાત કરીએ તો તે ફિલ્મના એક સીનમાં નાનકડી રાગીણીને તે વખતના લિજેન્ડ કલાકાર નિરૂપા રોય સામે ખૂબ રડતા રડતા ડાયલોગ બોલવાનો હતો. તે વખતે રાગીણીના અભિનયમાં વાસ્તવિકતા લાવવા માટે નિરૂપા રોયે ટેક શરૂ થતા પહેલાં રાગીણીના પગમાં જોરથી સોટી મારી હતી અને તે કારણે રાગીણીજી ખૂબ જોર જોરથી રડતા રડતા ડાયલોગ બોલ્યા હતા અને એક જ ટેકમાં એ સીન ઓકે થઈ ગયો હતો. ત્યારબાદ નિરૂપા રોયે તેમને પ્રેમથી ભેટી વહાલ કર્યું હતું ને ચોકલેટ આપી કહ્યું હતું કે તારા અભિનયમાં રિયાલિટી આવે એટલે મેં આમ કર્યું હતું. હવે રાગીણીના શિક્ષણની વાત કરીએ તો તેઓ ભણવામાં ખૂબ હોશિયાર હતા, પરંતુ તેમને ભણવા કરતાં સ્પોર્ટમાં ખૂબ રસ હતો. વળી તેઓ ડાબોડી છે. આ ઉપરાંત તેમને ટ્રેકિંગ કરવું ખૂબ પસંદ હતું. નાનપણમાં તેઓ પરિવાર સાથે માથેરાન ટ્રેકિંગ કરવા માટે જતા. વળી તેઓ જ્યારે 10માં ભણતા હતા ત્યારે 1973ની સાલમાં તેઓને ડાર્લિંગ નામના નાટકમાં, જે નાટકમાં તેમના મમ્મી કામ કરતા હતા, તેમાં એક કલાકાર ન આવવાને કારણે એક રોલ કરવાનો મોકો મળ્યો હતો, જેમાં દીપક ઘીવાલા હીરો હતા. ત્યારબાદ તો તેમણે ઘણા નાટકો કર્યા હતા, જેમાં ચિત્રેલા સૂરજ, હિમંગારા, તરસ્યો સનમ. આ બધા નાટકોમાં તેમના રોલ ખૂબ જ નાના હતા, લગભગ 10-15 મિનિટના ગણી શકાય, પરંતુ તેમના પાત્રો અને અભિનયના ખૂબ જ વખાણ થતા. આમ લગભગ 1.5 વર્ષમાં તો તેમણે તે વખતના બધા જ મોટા કલાકારો સાથે કામ કરી દીધું હતું. આ બધું તો ચાલતું જ હતું. તેવા સમયે 1976માં જ્યારે રાગીણી FI માં હતા ત્યારે તેમને એક ગુજરાતી ફિલ્મ ઓફર થઈ. તો આગળ ભણવાની ઈચ્છાના કારણે રાગીણીજીએ તે ફિલ્મ માટે ના કરી દીધી, પરંતુ ડિરેક્ટરના આગ્રહ તેમજ ફિલ્મમાં ઘોડેસવારી અને ફાઇટ કરવા મળશે તેવું જાણીને 18-19 વર્ષના રાગીણી શાહ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયા ને ફિલ્મ ચાલી નીકળી ને ખૂબ જ હિટ થઈ ને આમ રાગીણીજી પણ ફિલ્મોમાં ફિટ થઈ ગયા. ને તે ફિલ્મ હતી 1976માં રિલીઝ થયેલી ડાકુ રાણી ગંગા, જેમાં 18-19 વર્ષની રાગીણીને પહેલા સીનમાં એક વૃદ્ધ મહિલાનો અભિનય કરવાનો હતો. ત્યારબાદ તો રાગીણીજીએ લગભગ 50થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે, જેમાંથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ, અમે તો પરદેશી પાન, વીણાવેલી, રાખના રમકડા, જીવતનના પારખા, દાદા હો દીકરી, વાછડા દાદાની દીકરી, જીવી રબારણ, કાશીનો દીકરો. વળી હમણાં તાજેતરમાં આવેલી ફિલ્મોના નામ જોઈએ તો હારુન અરુણ, હાર્દિક અભિનંદન વગેરે છે. આમ 1973થી અભિનય ક્ષેત્રમાં પ્રવેશેલા રાગીણી બહુ ઝડપથી મુખ્ય અભિનેત્રીના સ્થાને પહોંચી ગયા હતા. વળી ખાસ વાત તો એ હતી કે તે જમાનામાં સ્નેહલતા અને ઉપેન્દ્ર ત્રિવેદીની જોડી ગુજરાતી ફિલ્મોની સફળતા માટે અનિવાર્ય મનાતી હતી, ત્યારે રાગીણીએ પોતાના આગવા અભિનયથી પોતાનું સ્થાન બનાવ્યું હતું. વળી સ્નેહલતા અને રાગીણી ઉપર ફિલ્માવાયેલા ગીતે તો બધા જ રેકોર્ડ તોડ્યા હતા અને હાલે પણ લગ્નમાં કોઈ પણ દીકરીની વિદાય આ ગીત વિના અધૂરી લાગે. અને એ ગીતના શબ્દો છે, બેનારે સાસરીએ જાતા જોજો પાપણ ન ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, જે ગીત અમર બની ગયું. વળી રાગીણીજીએ ઘણા બધા ગુજરાતી નાટકો પણ કર્યા છે, જેમાંથી કેટલાક સુપરહિટ નાટકોના નામ જોઈએ તો મહાસાગર, સંગ વિસંગ, આતંક, મહારથી, મહેતર, ગ્રહણ વગેરે. બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને તે વખતે રાગીણીજીનું કરિયર ખૂબ જ ઊંચાઈ ઉપર હતું, પરંતુ અચાનક જ ગુજરાતી ફિલ્મોમાં એક જ જેવા રોલ મળવાને કારણે રાગીણીજીએ 1983-84ની સાલથી ફિલ્મોમાંથી 8-10 વર્ષનો બ્રેક લઈ લીધો. ત્યારે તેમણે ઘણી બધી ફિલ્મોની ફી લીધી હતી, જે પણ તેમણે પાછી આપી દીધી હતી. ત્યારબાદ રાગીણી શાહે ઘણા વર્ષો બાદ 1990ના દાયકામાં કમબેક કર્યો અને ઘણી બધી હિન્દી સિરિયલોમાં ભૂમિકાઓ ભજવી, જેમાં તેમણે ચાણક્ય નામની પ્રથમ હિન્દી સિરિયલથી શરૂઆત કરી હતી.
જે દૂરદર્શન ઉપર આવતી હતી। ત્યારબાદ તો તેમણે ઘણી હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે, જેમાંથી કેટલીક સિરિયલોના નામ જોઈએ તો એક મહેલ સપનો કા, ચંદન કા પલના, સરસ્વતી ચંદ્ર, દિયા ઓર બાતી હમ, નામકરણ, મેરા સસુરાલ, ગુલાલ, તુતુ મેમે, મહેંદી હૈ રચને વાલી વગેરે છે। વળી ઈ ટીવી ગુજરાતી ઉપર પ્રસારિત થનાર ગુજરાતી ધારાવાહિક મોટી બા નામની સિરિયલમાં બાના પાત્રથી તેઓ ઘર ઘરમાં ભારે લોકપ્રિય બન્યા હતા। હવે રાગણી શાહના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમની પ્રેમ કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે। તેમણે તેમનાથી 16 વર્ષ મોટા અને તેમની સાથે ઘણી ફિલ્મો અને નાટકોમાં રોલ ભજવનાર કોસ્ટાર દીપક ઘીવાલા સાથે ઘણી અડચણો વેઠ્યા બાદ લગ્ન કરી લીધા હતા, કારણ કે દીપક પહેલેથી જ પરિણીત હતા અને 2 બાળકોના પિતા હતા। ને તેમણે જ રાગિણીજીને પ્રપોઝ કર્યું હતું અને રાગિણીજીએ એ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું। રાગિણીજીને તેમના કામ અને અભિનયના કારણે ઘણા બધા એવોર્ડ મળેલા છે। રાગિણીજી કામ પ્રત્યે ખૂબ જ વફાદાર છે ને 45થી પણ વધારે વર્ષોથી ગુજરાતી ફિલ્મ, નાટકો, ગુજરાતી અને હિન્દી સિરિયલોમાં પોતાના અભિનયના કામણ પાથરી રહ્યા છે। હાલ તેઓ તેમના પરિવાર સાથે મુંબઈમાં રહે છે અને ખૂબ જ વ્યસ્ત તેમજ તંદુરસ્ત જીવન ગાળે છે। તો આ હતી કહાણી ગુજરાતી ફિલ્મ અને નાટક જગતના પીઢ અભિનેત્રી એવા રાગિણી શાહની। આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં રાગિણી શાહની તમને સૌથી વધારે ગમતી ફિલ્મનું નામ લખવાનું ભૂલતા નહીં। અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે। જય ગુજરાત। તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો। આભાર।